ભાવનગર મહાનગરપાલિકાએ માર્કેટિંગ યાર્ડની બહાર રોડ પર 150થી વધારે પાથરના વાળાને દૂર કરતા હોબાળો મચી ગયો. રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારોને હટાવતા આ પરિવાર પર તો હવે જીવન ગુજારવું કેમ, તેઓનું ગુજરાન ચાલશે તે સૌથી મોટો સવાલ છે. પાથરના વાળાઓએ દરેક વખતે તેમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે તેવું કહી હોબાળો મચાવ્યો. ઇન્દિરાનગર માર્કેટ યાર્ડની બહાર પઠાણા પાત્રે લગભગ 150-200 જણા બેસી છે સાહેબ, પણ ઘણા સમયથી લગભગ 15-20 વર્ષથી અમારી રોજી રોટી અહીંયા હાલે છે. અત્યારે અમને મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે છે, અમારા માલ લઈ જાય છે, બધા વસ્તુ લઈ જાય છે, એમ કહે છે કે અહીંયા તમારે બેહવાનું નથી. તો અહીંયા ન બેહવાનું તો અમારો ગમીને સાહેબ ક્યાં ગમીને અમારી જગ્યા કરી આપો, અથવા કોઈ ઉચ્ચ અધિકારી એવા હોય તો અચની દયા કરી અને અમને અહીંયા બેસવા જો. અમારું ગુજરાન હાલે 150-200 જણાનું અમારું ગુજરાન અહીંયા આ માર્કેટ ઉપર હાલે છે. એટલે અમે હાવ ગરીબ માણસ છીએ, ઇન્દિરાનગરમાં રહીએ છીએ અને હાવ સુરત ધંધાવાળા છીએ અને પથાણા પાથરીને બેસીએ છીએ. અમે સાંજે છે ને બધું લઈ લઈએ છીએ, સવારે પાછા આવીને પથાણું પાથરી અને અમે થોડું થોડું ભરીને બેસીએ છીએ સાહેબ. અમારું બીજો કોઈ ઓલું નથી, અમારું કોઈ માલિકી નથી, કોઈ હકદાવો નથી કરતા, પણ એટલી મહેરબાની કરીને સરકારને વિનંતી કરીએ છીએ અને જે કોઈ ઉચ્ચ અધિકારી હોય એને વિનંતી કરીએ છીએ અમને અહીંયા ધંધો કરવા દેશે.